હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ચેનલ મારા વિષેની જાણકારી ટીમ વિશેની આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો શરૂ કરીએ ટોપિક ટોપિક છે કે ભારતની વસ્તી જે છે એ એકસો બેતાલીસ કરોડની ઉપર નીકળી ગઈ છે તો પ્રશ્ન એ થાય કે સર એમાં પ્રોબ્લેમ શું છે આપણને લાભ થશે એનાથી તો આજે આપણે જોવાનું છે કે એનાથી લાભ થશે કે નુકસાન થશે કે શું ચિંતાનો વિષય રહેશે તો આવો ફટાફટ શરૂ કરીએ સૌથી પહેલાં આપણે જોઈએ કે વસ્તી વધવાને કારણે ચિંતા શું રહેશે તો ચિંતા રહેશે કે આપણે હાઉસિંગ પૂરું પાડવું પડશે હાઉસિંગ જે છે એ પ્રોપર હજુ અવેલેબલ નથી તો હાઉસિંગની એક સમસ્યા થઈ શકે જગ્યા ઓછી છે બીજો એક પ્રોબ્લેમ થઈ શકે છે હેલ્થનો કે હેલ્થ પ્રોવાઈડ કરવાનો એક ઇશ્યુ ગવર્મેન્ટ માટે રહેશે કોરોના કાળમાં આપણે જોયું છે કે હેલ્થને લઈને કેટલા ઇશ્યુ થતા હોય છે તો એ એક જે વસ્તી વધારાને કારણે એ એક સરકાર માટે અને દેશ માટે એક ચેલેન્જ રહેશે ત્યારબાદ એક ચેલેન્જ હશે અફોર્ડેબલ સ્કૂલિંગ કે એજ્યુકેશન કારણ કે હેલ્થ અને એજ્યુકેશન જે છે એ એક બેઝિક સોશિયલ સ્ટ્રક્ચર છે એ કોઈ પણ દેશના વિકાસ માટે જરૂરી છે તો આપણે જે છે એ દેશ માટે એજ્યુકેશન જે છે એ પૂરું પાડવાનો વસ્તી જ્યારે વધારે હોય ત્યારે એક હંમેશા ચેલેન્જ રહેતી હોય છે બીજો એક ચેલેન્જ સૌથી મોટો રહેતો હોય છે ફૂડ સિક્યોરિટીનો કારણ કે આપણે જોયું છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં જે છે ભારતનું સ્થાન પાછળ છે તો જ્યારે વસ્તી વધશે અથવા તો જે છે એકસો બેતાલીસ કરોડથી પણ હજુ વધશે તો જે છે ફૂડ એમને પૂરું પાડવું એ પણ જે છે એક મેજર ચેલેન્જ રહેશે જ્યારે ક્લાઇમેટ ચેન્જનો ઇશ્યુ આપણી સામે છે ત્યારબાદ એક ઇશ્યુ જે એરાઈઝ થશે એ છે રોજગારનો કારણ કે યુવાનોને રોજગાર પૂરો પાડવો પડશે નહીં તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે છે ડેમોગ્રાફિક ડિઝાસ્ટર બની જશે અને જ્યારે ઓટોમેશન આજકાલ વધી રહ્યું છે ત્યારે જે છે એ રોજગાર પૂરો પાડવો એક સમસ્યા છે તો વસ્તુ એ છે કે શું ખાલી નુકસાન જ છે કે કોઈ બેનિફિટ પણ છે તો બે ત્રણ બેનિફિટ પણ છે એના વિશે પણ આપણે ચર્ચા જરૂર કરીશું બેનિફિટ એ છે કે ભારત જે છે એ અત્યારે સૌથી યુવા દેશ છે કે જેની સિક્સટી સેવન પર્સન્ટ પોપ્યુલેશન પંદરથી પાંસઠ વર્ષની એટલે કે વર્કિંગ એજની છે તો ભારત જે છે એ વિશ્વને એક મોડેલ પૂરું પાડી શકે છે ડેવલપમેન્ટ માટે કોના દ્વારા યુવાઓ દ્વારા બીજો એક સૌથી મોટો ભારતની એડવાન્ટેજ રહેશે વસ્તી વધવાનો કે ભારત પોતે એક મોટું માર્કેટ છે બરાબર કે જેટલું પણ ભારત બનાવશે એ ભારતમાં જ કન્ઝ્યુમ થઈ જશે તો ભારતને જે છે વિદેશી માર્કેટો પર આધાર રાખવાની જરૂર નહીં પડે તો ફરી ટૉપિક સાથે ફરી મળીશું લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ જય હિન્દ